ఐర లివింగ్ డెత్ ట్రిప్ నామ్ను నాటకం మాకు వచ్చా మనకి ఆ నాటక కరీ బహు సరస్ నాటక છે એમાં લેખક ની વાચા એમણે ખાલી બ્રીફલી કહ્યું અને પછી એ જતા રહ્યા અને કોણ જાણે કેમ અમે અમારો સમય ખરાબ નિયત તો ખરાબ હતી સમય ભમેનો દોષ નથી દેતો ખરાબ નિયત એટલે કુ અચાનક બધી કઈ યોજના બધી આકાર લેવા માંડી આપણે કામ કરીએ મળ્યા એ તો કહી દીધું છે આપણે કામ કરીએ આપણે ગમે હિસાબે ચોપડી મંગાવી લઈએ અમેરિકાથી અમારો એક મિત્ર અમેરિકા રહેતો હતો મેં કહું તું કોઈ પણ હિસાબે ડેથ ટ્રેપ નામના નાટકની ચોપડી મોકલ એને ચોપડી અમે પાછું ઉપરથી બીજી પાછી હલકટાઈ કે નફટાઈ એ કે અમે મર્ડર નાટક મુરત કરીએ છીએ જેથી અરવિંદ ઠક્કરના પેટમાં ફાળ પડે અને નીચે અમે આ ચોપડી મૂકી દીધી એટલે મુહૂર્તનું અમે મુહૂર્તમાં ભગવાનને મૂર્ખ બનાવતા હતા અમે એ રીતે મુહૂર્ત કર્યું એનું એટલે લોકોને એમ લાગે પછી અમે તો નાટકના રિહર્સલ શરૂ કર્યા હવે થતું તો શું કે રંગભવનની અંદર અમે લોકો નાટકના રિહર્સલ કરી પાછળ એ જ રંગભવનમાં પાછળ છેલભાઈ કાંતિ મડિયાને એ જ નાટકનો સેટ બનાવતા હોય અને અમને ખબર છે કે છેલભાઈનો આવવાનો ટાઈમ આ છે અમે લોકો સવારથી રિહર્સલનો જ્યારે છેલભાઈ આવે ને ત્યારે અમે કઈ જુદા ડાયલોગ બોલીએ જુદા ડાયલોગ બોલે છેલભાઈ તો મારા પડોશી છે પાર્લા ઈસ્ટમાં શું કરે મેં તો કઈ નહીં સરસ નાટક નાટકનો સેટનો પેલી જે મેજરમેન્ટ ને તમે જે જુઓ જે બધું એનો આર્કિટેક્ચર એ પ્રમાણે ડિઝાઇન તો ક્યાં સરખી જ લાગે છે મેં કહું ના નહીં અમે છે ને થોડું પહેરું નાખ્યું થોડું પહેલું નાખ્યું છે અચાનક એક દિવસ અમને ખબર નહોતી અમે નાટકના રિહર્સલ ભરપૂર તાનમાં હતા અને પાછળ છેલભાઈ કામ કરી રહ્યા હતા અને એમણે જોયું કે આ તો યાર આ જ નાટક છે જે મળ્યા કરી રહ્યા છે મને પૂછ્યું પણ ખરું પરેશ હા પ્રભુ નાટક છે તો મળ્યા કરી રહ્યા મેં કહું એમ હા અમને ભાઈ અમને ખબર નથી અમે તો શરૂ કરી દીધું છે ઠીક છે એ બે ત્રણ દિવસ થયા અને એક સાંજે રંગભવનમાં 7:30-8 થયા હશે મળ્યા આવ્યા નિરંજનભાઈ પણ હતા સાથે અરવિંદ ઠક્કર પણ હતો હું ત્રણ ચાર જણા હતા ને અને મડિયાના સ્વભાવ વિશે મેં સાંભળેલું કે અડબોત પણ છીપી દે એનો હાથ તમે જોવો ને તો બહુ ભારે કમાત હતો એટલે એક પડે તો તમારે જોનું વાયરિંગ કરાવવું પડે એનો હું થોડો માનસિક રીતે તૈયાર હતો મેં કહું આ આજે અડબોત પડવાની છે કારણ કે આવ્યા પણ એમણે જે કર્યું ને એનાથી હું અંદરથી ખલાસ થઈ ગયો મને કે તું આ તું મારા દીકરા જેવો છે તે મારે કહ્યું તો મેં તને આપી દીધું હકીકતમાં એમ લાગતું કે ધરતી મારા ગાપે તો સમાઈ ગયો અને ત્યાં રંગોનો સળિયા જેવું છે ત્યાં આગળ અમે ઉભા હતા ને ગલ્લા તલ્લા કર્યા પણ એ પછી બોલી જતો કે આ નોટિસ છે નોટિસ આપવા આવેલા હતા જતા રહ્યા લગભગ ત્યાં અડધો કલાક સુધી હું ગુમસુમ બેઠો રહ્યો મને કઈ સૂચન શું કરી નાખ્યું મેં અને આ વાક્ય મને હણી નાખ્યું કે તું તો મારા દીકરા જેવો છે આપી દીધું હોત તને યાર અને આ બાજુ અમારા લોયર હતા પાર્લા રંગભવન થી પાર્લા સુધી હવે હું ગુમસું મને કઈ સૂચે નહીં મારા લોયરને પણ કહ્યું મેં હવે ત્યાં સુધી શું વાત આગળ ગઈ હતી પાછળ હટી શકાય એવું પણ હતું નહીં પણ એ પછી કેસ ચાલ્યો ને પછી મને બરાબર ખબર છે નટરાજ હોટલની બાજુમાં જસ્ટિસ લેન્ટિનનું બિલ્ડિંગ છે ત્યાં શેટુ મરીન કરીને ત્યાં અમે રવિવારે ઇન્જંક્શન વેકેટ કરાવવા ગયા હતા કારણ કે રવિવાર હતો અને એ દિવસે શો હતો એટલે અમારા લોકોની રજૂઆત એવી હતી કે શો છે ને અમારો તો શો બંધ થઈ ગયા છે એટલે ઇન્જંક્શન વેકેટ કરો પણ તમે હિસાબ રાખજો વગેરે વગેરે લીગલી બધું તું મડિયા નીચે ઉતરા અમે પણ નીચે હતા અને અમારા મને એક જણાએ જરા વાઈડાઈ કરી કે ભાઈ મડિયા જોવા આવો ને નાટક વ્યથિત મડિયાએ કહું કે આટલું આ બ્લેટન્ટ લાઈવ્સ તમે બોલ્યા છો તમને જરાય શરમ ના એક નાટક માટે વાત પતી ગઈ નાટક અમારું ચાલ્યું નહીં કંઈ કરતા કંઈ ન થયું પણ મને સતત મને મૂંઝારો રહેવા માંડ્યો અને હું હકીકતમાં કહું છું ઘણા લોકોને એમ લાગશે પરેશને આવો પશ્ચાતાપ ન હોય કારણ કે ઘણી વાર એવું થાય જે લાગણી આપણામાં ને બીજામાં કઈ રીતે હોય શકે એની અચરજ થાય
પણ મને ખરેખર મોજાડો રહેતો તો મારું માથું ભમતું હતું ને મને ઊંઘમાં બબડતો હતો. પછી મેં મારા ફાધરને કહ્યું, ફાધર કે જો ભાઈ એક જ કામ કર, એમને મર અને માફી માંગી લે. મેં કહું હું માફી શું, એ માણસું બગાડીને બેઠું છું, નાટકે બગાડ્યું એમનું અને એમણે કેટલા પૈસા કર્યા. કારણ કે અમારા તરફથી લોયર એક રૂપિયો નહોતો લીધો, પણ એમના તરફથી રોહિત કાપડિયા, આજે પણ મને લોયરનું નામ યાદ છે, રોહિતભાઈ કાપડિયા હતા અને બધા મોંઘા લોયરો હતા. મેં કહું એમનો પૈસાનું પણ નુકસાન થયું છે અને સૌથી મોટું નુકસાન એ માણસે વિશ્વાસ ઉપર મને ચોપડી કાઢીને દેખાડી કે પરેશ આ નાટક કરી રહ્યો છું, આટલો મોટો વિશ્વાસઘાત, આપે પાપ કર્યું છે, ભૂલ નથી કરી. મને ઘણા વખત પહેલા કોઈ કે પૂછો કે તમે રાજકારણમાં આવવાના છો, મેં કહું ભાઈ નાટકમાં જ એટલું રાજકારણ છે કે બહાર જવાની જરૂર જ નથી. એટલે કાવા દાવા ખટપટ તો તમે કરતા હો, કોક વાર તમે જીતો, કોક વાર એ જીતો, પણ આ પાપ હતું. આ ખટપટ કે કાવા દાવા નહોતું, આ પાપ હતું, નર્યું પાપ હતું. મડિયાને મેં ફોન કર્યો, મડિયા સામેથી ઉપાડ્યો, એમાં મૂકી દીધો, કારણ કે મારામાં હિંમત જ નહોતી. પછી બીજી વાર મેં ફોન કર્યો, મેં કહું મડિયા સાહેબ હું પરેશ બોલું છું, તમને મળવું. ભલે. મેં હું ક્યાં મળવા આવું? કે બિરલા માતુશ્રી જવાના હતા, એ પાંચેક વાગે પહોંચવાના હતા. હું લોકો 4-4:30 થી 12 સિગરેટ પીતો, આંટા મારી રહ્યો, મને શું કરું, મને શું કરશે, કઈ રીતે રિએક્ટ કરશે આ માણસ. હું કહ્યો મડિયા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ત્યાં. એમણે મને બથમાં લીધો, મારા ખભે હાથ ફેર્યો, થાય તને ધ્રુજ્યું ને, તને માફી માંગી, તારે સૂજ્યું ને હાથ થયું છે, કાંઈ વાત બે. એમણે મને ચા પીવડાવી. મેં કહું મડિયા હું જ્યારે તમારી જોડે કામ કરીશ ત્યારે જ મને લાગશે કે તમે મને સાચે સાચ માફ કરી દીધો. અને એ માણસે મને માફ કરી, કારણ કે પછી જયારે શિરચ્છેદ નામનું નાટક લઈને ગયો એમની પાસે, કારણ કે શિરચ્છેદ નાટક મડિયા વગર સંભવિત નહોતું. એમાં પાત્ર એવું હતું કે માત્ર મડિયા, માત્ર મડિયા કરી શકે, બીજું કોઈ કરી શકે એમ નહોતું. અને એ નાટક અમે કરવાનું શરૂ કર્યું, બે મિનિટ વધારે લઈ, કારણ કે એમની ડિસિપ્લિન વિશેની વાત આવે છે આમાં. તો એમાં ચન્ના રૂપારેલ કરીને એક્ટ્રેસ છે, અત્યારે રાયડોનું કામ કરે છે કે નહીં, એ કામ કરતી હતી. એ ગોરી હતી, રૂપાળી હતી, એટલે એને લાગ્યું કે એક્ટ્રેસ છે. અને એ મુંબઈ રહેતી હતી. પહેલાં મને કે તમે મુંબઈમાં રિહર્સલ રાખો આમ છે, તો મેં કહું યાર મડિયા કેવા મડિયા નથી કે તમને મુંબઈ રિહર્સલ રાખવાનું, આમ કહું તું કેમ કહું આવી જા ને અહીંયા. એટલે મડિયા કહું શું છે, શું થયું ભાઈ? મેં કહું ના ના મડિયા અને આમ મને કે તું એને પૂછું તું ક્યાં રહે, ક્યાંક મારા ખાતી કાલબા દેવી પાસે કે ત્યાં ક્યાંક રહેતી હતી, ઠાકોર દ્વાર રહેતી હતી. કે ઠીક છે મડિયા, કે તું એક કામ કર, હું ફેડરલ રોડ રહું છું, તો મારા ઘરે આવી, ત્યાંથી સાથે હું ગાડીમાં આવવાનું છું અહીંયા આગળ, તો આપણે ગાડીમાં સાથે આવતે આવી જઈશું. ઠીક છે, નક્કી થયું. હવે મડિયા ટાઈમના પાબંધ માણસ, અને મડિયાને યાર અડધો કલાક મોડું થવા માંડ્યું. મેં કહું મડિયા આપણે શું કરું? અને ભાઈ શું થાય, હું તો તૈયાર બેઠો ને આ આવે ત્યારે ને કે, એટલે હું આની રાહ જોઉં છું. મેં કહું તું કે હા તે શું છે, એમાં હું પહોંચી જઈશ ને, મડિયા ગાડી સ્લો ચાલે, આવું બધું કરવા માંડી ગલ્લા તલ્લા. હવે 1.5 મહિનો આ ચાલ્યું. પછી મેં મડિયાનું કહું મડિયા આને હું કાઢી મૂકીશ, આને કાઢી મૂકીશ, અને મારી પાસે બીજી કોઈ છોકરી છે ને, એટલે આપણે 1.5 મહિનો રિહર્સલ કરવા નાટક બંધ રાખીશું હમણાં, જ્યાં સુધી મને બીજી છોકરી એક્ટ્રેસ ન મળે ત્યાં સુધી. કારણ કે એક્ટ્રેસ એક જ છોકરીનો રોલ હતો. મેં કહું આ નાટકમાં પરેશ રાવલ નહીં હોય તો એ ચાલશે, જેડી મજીઠિયા નહીં હોય તો એ ચાલશે, પણ મડિયા જોઈએ અને સામે બીજી એવી તોતિંગ અદાકારા જોઈએ, ન તો ચાલે નહીં આ નાટક. મને કહે ઠીક છે. એટલે પેલી ચંદાને કહું, મેં કહું બેન તું નહીં, તું મારા નાટકમાં નહીં. શું થયું? મેં કહું ના ના તું જવા દે, તું રૂપાળી છે, તું કોરી છે, એટલું બસ નથી તારા માટે, તારા નાટકમાં શું કામ કરવું છે. એને કાઢી મૂકી ત્યાંથી. હવે હું સેજલ શાહની રાહ જોવા માંડ્યો, કારણ કે શફીભાઈ મને કહ્યું કે ગુરુ બ્રહ્મા નાટક છે, મારો પતિ જશે. હવે સેજલને અચાનક શફીભાઈને તો કરે આ તો હવે પરેશ તો સેજલ લઈ જશે, મેં ટ્રેન કરી છે સેજલને. શફીભાઈ ગલ્લા તલ્લા કરવા માંડ્યા. મને કહે હું તો સેજલને રિલીઝ ન કરી શકું. મેં કહું ઠીક છે, સેજલ માટે રાહ જોઈ વરસ, એક વરસ ત્યાં સુધી મડિયાએ પણ રાહ જોઈ. અને પછી નીતિનાબેન તમે લોકો આફ્રિકા હતા ત્યારે મેં એક વાર ફોન કર્યો હતો મડિયા માટે. મેં કહું મડિયા સાહેબ થઈ ગયું જણું થઈ જશે? મડિયા કે ભાઈ થઈ જશે ને, કારણ કે આપણે રાહ જોઈને બેઠા છીએ. મેં કહું ના ના મડિયા સાહેબ થઈ જશે આ.
અને એ આ મળ્યા આ કાંતિ મળ્યા નાટક બરાબર થાય એના માટે સૌ નવી સવી એક્ટ્રેસની પણ રાહ જોઈ આ એમની શિસ્ત એમનો નાટક માટેનો પ્રેમ અને મારે એક વાર બહુ કપરો અનુભવ થઈ ગયો તો મારે એમનું નામ નથી દેવું પણ એક સ્ક્રિપ્ટ હતી તેમાં એક માણસ જેમ એમ લીધેલા હતા બહુ મોટા કલાકાર હતા બેઠા બેઠા લગતા મેં કહું શું કરું મને કે નહીં હું રીરાઇટ કરું મેં કહું કેમ તો કે નહીં આમાં આપણે કંઈક ઉમેરું મેં કહું ના ભાઈ ના મેં કહું આ સ્ક્રિપ્ટમાં કંઈ ઉમેરવાની જરૂર નથી આ જે છે બરાબર છે મેં જોયું એક દિવસ અહીંયા સંતોકમાં રિહર્સલ ચાલતા હતો તો મળ્યા બેઠા બેઠા કંઈ લગતા તો મને ફાળ પડી અરે ભગવાન મેં કહું પાછું કંઈ શરૂ થયું મેં કહું શું થયું કાંતિભાઈ મને કે ના સ્ક્રિપ્ટ લખી રહ્યો છું મેં કહું કેમ આમાં શું છે આ છે ને એક આખી એક્સરસાઇઝ છે લેખકે લખ્યું છે ઉત્તમ ગડાએ જે લખ્યું છે એ અક્ષર શું આમાં લખું તમે લખો ને તો એ એક્સરસાઇઝ છે ને તમને યાદ તો રહી જાય પણ એ લેખકે શું કયા મિનિંગથી લખવા માંગે છે એ પણ તમને એક સાક્ષાત્કાર તમે વિચાર કરો આ સાવ નકરું લૈયા જેવું કામ મળ્યા કરી રહ્યા હતા આ ઉંમરે અને ઘણી વાર જેડીને એને કહેતા હતા સેજાને પણ કહેતા હતા કે તમે રિહર્સલનો મહિમા સમજો આ રિહર્સલ આપણે રાખીએ છીએ આનો તો આનો આની મજા લૂંટવાની હોય એક વાર પડદો ખુલશે પછી ઓડિયન્સ મજા લૂંટશે અત્યારે આપણે એક્ટર તરીકે મજા લૂંટવાનો બધે બધો રસ તમે ચૂસી લો આમાંથી પછી તો એક્ટર ક્યાંક તાળી પાડશે એટલે આપણે એ રીતે કેટરિંગ કરશું કોઈ કામ કરી એ રીતે કેટરિંગ કરશું અને એ આખી વસ્તુ એ મળ્યાએ જે પ્રોસેસ દરમિયાન જે સમજાવ્યું અને મને સાથે કહ્યું જે કહું કોઈ મંડળ કમંડળ વાળું મેં કહું મળ્યા મારા નાટક નથી આપવું ને તમને એવું નથી મારે કહું હું તો વિરોધી રહ્યો છું મંડળ કમંડળો નહીં આપવાનું નાટક એ સમજણી નાટકો શું કરવાનું કે જે માણસ થાતો પાક્યો રાત્રે 10 વાગ્યાના શોમાં પહેલી રૂમમાં બેસીને હું તો એનો વાંક નથી બિચારો ધંધો કરીને આવ્યો છે આખો દાડો હવે એ ત્યાં સૂતો હોય આરામથી બહેરી એક ગોદા મારીને લઈ આવ્યો કે ભાઈ તમે તો યાર લઈ જાઓ અમને બહાર પેલો સૂતો હોય મસ્ત ખાઈને જમણવાર સરસ હોય પાછળ એ જમીને સૂતો હોય યાર એની સામે આપણે નાટક શું કરવાના યાર એટલે કે હું તો માનતો જ નથી એમ કરીને જેટલા ઓછા શો હતા અમે લોકોએ 111 શો કર્યા એમાંથી 90 સોલ્ડ આઉટ શો હતા એ પણ મને કે તું પકડીને ભાવ લેજે પકડીને ભાવ લેજે છોડતો નહીં મેં કહું હા હા બસ તમે છો ને સાથે ચિંતા કરવાની જરૂર નથી આવા આ મળ્યા હતા અને ફરીથી હું અહીંયા સમાપ્ત કરીશ ખરેખર આપણે મરાઠીઓ શીખીએ એમના કલાકારોનું જે નવાજે છે ફરીથી સંજય છેલ્લે વંદન અને થેન્ક યુ સો મચ આટલો સમય આપવા માટે થેન્ક યુ તો હવે કૈશભાઈની વિનંતી કરું છું કે મુઠ્ઠી ઉંચેરા કાંતિભાઈ પુસ્તકનું તેઓ લોકાર્પણ કરે વિમોચન કરે સૌ મહેમાનોને જોડાવા વિનંતી કરું છું આ પુસ્તકનું વિમોચન કરવા માટે બરાબર 15 દિવસ પછી પ્રોગ્રામ પૂર્ણ થયો ભાઈ બધા બેસી રહેજો જાહેરાત કરવામાં આવશે હવે બધું જોઈ જઈને કહેશું પ્લીઝ આપની જગ્યાએ જાળવી રાખજો બરાબર આજથી 15 દિવસ પછી જેનો જન્મદિવસ છે એ પુસ્તકના લેખક એટલે સંજય છેલ ફિલ્મ ડાયરેક્ટર ગીતકાર લેખક પ્રવચનકાર એમનું એકાંકી ઊભી ચાવી આડી ચાવીથી પછી અમને એમની યાત્રા શરૂ કરી ક્રોસ રોડ પઝલથી એમને ખૂબ નામના મળી
30 વધારે ટીવી સિરીઝ જે મેં લખી છે રંગબેરંગી અમાસ્તા તાર નુક્કડ 28 થી કે 30 થી વધારે ફિલ્મો જે એમના નામે બોલે છે ખૂબસૂરત જેવી અનેક ફિલ્મો અમને ડાયરેક્ટ કરી છે અને હમણાં છેલ્લે લેટેસ્ટ જે આવી છે એ ફિલ્મ ઇન્દુ સરકારના પણ ડાયલોગ છે પ્લીઝ બધા પેન્સી લેજો તમને 10 મિનિટ અમને આપો પછી આપણે આગળ વધીએ તો એ જે પુસ્તક લખવાની હિંમત કરી આ વ્યક્તિએ તો કોલમમાં પણ કેટલી બધી કોલમ્સ લખે છે અને કેવું સરસ લખે છે ઓશો પર તમે એને સાંભળો વિચારો એનું વાંચો અદ્ભુત આ વ્યક્તિ એકવાર સંજય છેલને પૂરા તન સન્માન સાથે તાળીઓની બરગા આપણી પાસે બહુમુખી વ્યક્તિત્વ આટલું સરસ સાહસ કરી આવનારી પેઢીઓ માટે સરસ વાર્તા ઉભો કરી આપે છે અને હવે પછી આવનારા વર્ષોમાં પણ એમની પાસેથી આપણે વધારે અપેક્ષા રાખી શકીએ એવા એક લેખકને વધાવતા આનંદવત અને હવે એમને વિનંતી કરું કે એમનો પ્રતિભાવ એની પ્રસન્નતા વ્યક્ત કરે થેન્ક યુ સો મચ બધા જ વક્તાઓએ ઘણું બધું કહ્યું છે મારે જે કહેવું છે મારે જે કહેવું હતું એ આ પુસ્તક બોલે છે વધારે હું બોલીશ તો આ પુસ્તક સાથે અન્યાય થશે સૌથી વધારે હું આભાર માનું છું